નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગર. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલ ભૂમલિયા ગામનું બસ સ્ટેન્ડ 30 વર્ષથી જર્જરિત હાલતમાં છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલ ભૂમલિયા ગામનું બસ સ્ટેન્ડ પૂરેપૂરું જર્જરિત હાલતમાં છે. ગામમાંથી બહાર ગામ ભણવા માટે જતા વિદ્યાર્થીઓ આવા જર્જરિત હાલતના બસ સ્ટેન્ડ પર બેસીને બસની રાહ જોતા હોય છે. વિવિધ જગ્યા પર 50 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ 30 થી પણ વધુ ગ્રામવાસીઓ અલગ અલગ જગ્યાઓ પર કામ અર્થે જતા હોય છે. અમે ભૂમલિયા ગામના રહેવાસી છે. આ ભૂમલિયાનો છેલ્લે 25 વર્ષથી આ જે ડેપો છે એની હાલત ગંભીર હાલતમાં છે. જોઈ શકો છો તમે કે આજુબાજુ ઝાડવા આવી ગયેલા છે. અંદરથી ઝાડવા ડેપોમાં કોઈ બી જગ્યાએ બેસે એવી પરિસ્થિતિ નથી. છોકરાઓ સ્કૂલમાં જાય છે અને દરેક છોકરાઓને તકલીફ પડે છે ક્યાં બેસે. અને અમુક ડ્રાઈવરો નવા આવે છે એ પણ બસ ઊભી રાખતા નથી. એનું કારણ છે કે બસ સ્ટેશન દેખાતું નથી. એટલે અમારી ગામજનોની બધાની એવી માંગ છે કે આ જે ડેપો છે એ નવું બનાવવામાં આવે અને આને ગંભીરતાથી લે, એટલી જ અમારી વિનંતી છે આપને. આ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરી રહ્યા છે, જો કે સાવ જર્જરિત હાલતમાં આવેલ આ બસ સ્ટેન્ડ ગમે ત્યારે પડી ભાંગે એવી જર્જરિત હાલતમાં છે. આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, ફ્લોરિંગ ઉખડી ગયું છે. આ બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ગ્રામવાસીઓ અને વિદ્યાર્થીઓએ નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે. અમે ભૂમલિયા ગામથી છીએ અને અમારું બસ સ્ટેશન અહીંયા તૂટી ગયું છે, તો અમે સરકારને ખાલી એટલી જ વિનંતી કરીએ કે અમારું બસ સ્ટેશન નવું ડેપો બનાવી આપે. વ્યવસ્થિત રીતે બોલીએ. આ ભૂમલિયા ગામની હાલત છે. કરોડો રૂપિયાનો ધુમાડો કરીને દિવાળી ઉજવવામાં આવે છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, પણ તેની બાજુમાં જ આવેલું છે ભૂમલિયા ગામ. ત્યાં બસ સ્ટેશનના બી ઠેકાણા નથી, એટલે દિવાળી ખાલી સ્ટેચ્યુ ઉપર જ ઉજવવાની હોય. આજુબાજુના ગામોમાં ઉજવવાનો કોઈ મતલબ નથી. આ ડેપો બધું તૂટી ગયેલું છે, એટલે કાલ ઉઠીને કોઈ છોકરોને અંદર બેઠેલા હોય ને કંઈ પડી બળી જાય તો એની જવાબદારી કોણ લેશે? એટલે તંત્રએ બી જવાબદારી લેવા તૈયારી રાખવાની. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.